ગોંડલને સૈનિક સોસાયટીમાં પોતાના દીકરા સાથે રહેતા સવિતાબેન બીમારીના કારણે હોસ્પિટલમાં ખસેડાયા હતા, પરંતુ તેમનો દીકરો ડ્રાઈવરના વ્યવસાય સાથે સંકળાયેલો હોવાથી મહારાષ્ટ્ર ગયો હતો, જેથી સવિતાબેનને આ પરિસ્થિતિમાં તેમની દીકરી મયુરી રાજકોટ દોડી આવી હતી. મયુરીએ પોતાની બીમાર માતાની 3 દિવસ સારવાર કરી. આખરે સવિતાબેને હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લેતા મયુરીએ માતાને કાંધો આપીને અગ્નિસંસ્કાર કરીને દીકરી થઈને એક દીકરા જેટલી ફરજ બજાવીને સમાજમાં પ્રેરણા બની હતી. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન, ગોંડલ.